ભાવ સપાટી વચ્ચે સીધો અને સપ્રમાણ સંબંધ જોવા મળે આપણે આ બાબતને આકૃતિ દ્વારા પણ વધુ સ્પષ્ટ કરી શકીશું આકૃતિમાં ઓ એક્સ ધરી પર નાનું પ્રમાણ દર્શાવ્યું છે ઓ વાય ધરી પર ભાવ સપાટી દર્શાવવામાં આવી છે ધારો કે અર્થતંત્રમાં નાનું પ્રમાણ ઓ એમ છે ત્યારે ભાવ સપાટી ઓપી છે નાનું પ્રમાણ વધે છે ઓ એમને બદલે ઓ એમ ટુ થાય છે એટલે કે જેટલું નાણા પ્રમાણ વધે છે તો ભાવ સપાટી પણ ઓપીને બદલે ઓપી ટુ થાય છે એટલે કે પી પી ટુ જેટલી ભાવ સપાટી વધે છે જેટલું નાનું પ્રમાણ વધ્યું છે એટલી જ ભાવ સપાટી પણ વધે છે અને તે વિપરીત પરિસ્થિતિમાં ધારો કે નાનું પ્રમાણ ઘટે છે ઓ એમને બદલે થાય છે તો નાનું પ્રમાણ ઘટવાથી ભાવ સપાટી જે ઓપી વન થાય છે એટલે કે જેટલી ભાવ સપાટી ઘટે છે તો અહીંયા નાનું પ્રમાણ અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ છે માટે ધાર ધન છે એ ધન ધારવાળી રેખા છે બંને વચ્ચેનો સીધો અને સપ્રમાણ સંબંધ આકૃતિ દ્વારા વ્યક્ત થયો છે એટલે ફિશરનું સમીકરણ અંતિમ એના તારણમાં એવું કહે છે કે નાળના પરિમાણ અને ભાવ સપાટી વચ્ચે સીધો અને સપ્રમાણ સંબંધ છે ફિશરનું સમીકરણ છે પી બરાબર એમ વી પ્લસ એમ વન વી વન અપોન ટી અથવા પી ટી બરાબર એમ વી પ્લસ એમ વન વી વન હવે ફિશરનો આખો જે આ સિદ્ધાંત છે એમનો જે ખ્યાલ છે એ કેટલીક ધારણાઓ ઉપર આધારિત છે એ ધારણાઓ સાચી ઠરે તો જ ફિશરનો સિદ્ધાંત સાચો ઠરી શકે તેમ છે સૌ પ્રથમ ફિશરે જે ધારણા કરી છે કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે છે ક્લાસિકલ ઇકોનોમિસ્ટમાં આ ધારણા બહુ જ કોમન છે કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી છે એટલે બજારના પરિબળો સ્વયં એવી કામગીરી કરે છે કે રોજગારી પૂર્ણ જ સ્થપાય છે પૂર્ણ રોજગારી ભાગ્યે જ જોવા મળે છે બધા જ વ્યક્તિઓને કામ મળે છે બધા જ સાધનો રોકાયેલા છે રોજગારી છે એટલે ઉત્પાદન વધવાની શક્યતાઓ નથી એવા સમયમાં જો નાનું પ્રમાણ વધે તો ભાવ સપાટી વધે છે એટલે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે છે બીજી ધારણા છે ચીજવસ્તુઓની ખરીદી અને વેચાણ માત્ર નાણાં દ્વારા જ થાય છે એટલે કે વસ્તુ વિનિમયની પ્રથાનો અભાવ છે અને તો જ નાણાંનું પ્રમાણ ભાવ સપાટી પર શું અસર કરે છે તેનો અભ્યાસ થઈ શકે એટલે અહીંયા ખરીદી માત્ર નાણાં દ્વારા થાય છે ત્રીજી ધારણા છે નાણાંનો સંગ્રહ થતો નથી એટલે કે જે નાણું છે એ નાણું તરત જ ખર્ચી નાખવામાં આવે છે નાણાં દ્વારા તરત જ વસ્તુની માંગ થાય છે એનો સંગ્રહ થતો નથી એવા સમયમાં તમે નાણાંના પરિમાણ અને ભાવ સપાટીના સંબંધનો અભ્યાસ તમે યોગ્ય રીતે કરી શકો એટલે નાણાંનો સંગ્રહ થતો નથી ચોથી ધાણા છે કાયદા માન્ય તથા બેંક નાણાં વચ્ચેનું સ્થિર પ્રમાણ એટલે કે કાયદા માન્ય નાણું જો ડબલ થાય તો બેંક નાણું પણ ડબલ થાય એટલે કે કાયદા માન્ય તથા બેંક નાણાં વચ્ચેનો જે રેશિયો છે એ સરખો છે નેક્સ્ટ ધાણા છે વિદેશ વેપારનો અભાવ જે દેશમાં નાણાં પરિમાણ અને ભાવ સપાટી એ બંને વચ્ચેના સંબંધનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે ત્યારે ઉધારી લેવામાં આવે છે કે વિદેશ વેપાર આયાત નિકાસ થતા નથી નેક્સ્ટ છે વી વી વન અને ટી સ્થિર છે ફિશર એમના સમીકરણમાં વી વી વન અને ટીને સ્થિર ધારે છે એટલે કે બેંક ચલણ ચલન કાયદામાન નાણાનો ચલણ વેગ બેંક નાણાનો ચલણ વેગ અને નાણાં દ્વારા વિનિમય થતી ચીજવસ્તુનું સ્થૂળ પ્રમાણ એમાં કોઈ ફેરફાર થતો નથી સ્થિર છે એવા સમયમાં એમ અને એમ વનમાં ફેરફાર થવાથી ભાવ સપાટીમાં ફેરફાર થાય છે અને આ ફેરફાર સીધો ને સપ્રમાણ હોય છે એવું એમને સાબિત કર્યું ફિશરનો સિદ્ધાંત લાંબા ગાળામાં સાચો ઠરતો જોવા મળે છે ફિશરે નાણાં પરિમાણના સિદ્ધાંત અંગે જે પોતાના વિચારો વ્યક્ત કર્યા કે નાણાં પરિમાણ અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ સીધો અને સપ્રમાણ સંબંધ છે આ ખ્યાલની કેટલીક મર્યાદાઓ છે મુખ્યત્વે ધારણાઓ એની મર્યાદાઓ બને છે આ ખ્યાલની શું મર્યાદાઓ છે એના વિશે વાત કરીશું સૌ પ્રથમ છે નાણાંનો વેગ સ્થિર નહીં પણ ચંચળ છે ફિશરી એમના આ સમગ્ર સમીકરણમાં ચલનવેગના ખ્યાલ ઉપર એના પાયા ઉપર જ આખી ઇમારત સમીકરણની ઊભી કરી છે પણ વાસ્તવમાં નાનો વેગ સ્થિર હોતો નથી એની અનેક ટીકાઓ અર્થશાસ્ત્રીઓ દ્વારા થઈ છે રેડ કિરીટ સમિતિનું એવું મંતવ્ય છે કે વેગ અત્યંત ચંચળ છે એને ક્યારે પણ સ્થિર ધારી શકાય નહીં પ્રોફેસર ફ્રીડમેન નાણાવાદી પ્રોફેસર ફ્રીડમેન એવું મંતવ્ય ધરાવે છે કે ચલણ વેગ સંપૂર્ણ સ્થિર પણ નથી અને સંપૂર્ણ અસ્થિર પણ નથી પણ આગાહી કરી શકાય તેવો એ સ્થિર છે એવું ફ્રીડમેન્ડનું મંતવ્ય છે એટલે સંપૂર્ણ સ્થિર છે એવું તો નથી જ પ્રોફેસર એની ટીકા કરી છે ચલણ વેગના ખ્યાલની કેન્સના મતે અર્થતંત્રમાં નાની માગ મુખ્યત્વે ત્રણ હેતુઓ સર થાય છે વિનિમયનો હેતુ એક બીજો સાવચેતીનો હેતુ અને ત્રીજો સટ્ટાકીય હેતુ નાની માંગ ત્રણ હેતુ સર કેસના મત મુજબ વિનિમયનો હેતુ સાવચેતીનો હેતુ અને સટ્ટાકીય હેતુ કેસના મતે પ્રથમ બે જે હેતુઓ છે વિનિમય અને સાવચેતી એની માગમાં એ માટે નાની માગમાં ખાસ કોઈ ફેરફારો થતા નથી એ લગભગ સ્થિર હોય છે સમયના ટૂંકાગાળમાં એવા બહુ મોટા ચેન્જીસ નથી આવતા પણ સટ્ટાકી હેતુ માટેની માંગ સતત બદલાય છે અને કંઈ સનામતી જ્યારે તેજી હોય અર્થતંત્રમાં ત્યારે ચલણવેગ વધારે જોવા મળે છે અને મંદી હોય ત્યારે ચલણવેગ ઓછો જોવા મળે છે એટલે ચલણવેગ ક્યારે સ્થિર હોઈ શકે નહીં એટલે ચલણવેગ જો સ્થિર ન હોય તો ફિશરે જે ધારણા કરીશ વેગ સ્થિર છે અને એવા સમયમાં નાણાં પરિમાણ ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ છે તો વેગનો ખ્યાલ જ ટીકાપાત્ર હોય તો સિદ્ધાંતની એટલી વાસ્તવિકતા ઓછી થાય છે બીજી ટીકા છે કે એમ બદલાતા ટી બદલાય છે ફિશર એમના સમીકરણમાં ટીને સ્થિર ધારે છે પણ વાસ્તવમાં ટી સ્થિર હોઈ શકે નહીં ફિશરી ટી સ્થિર એટલા માટે ધાર્યું છે કે એવું માને છે કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે છે પણ વાસ્તવમાં અર્થતંત્રમાં પૂર્ણરોજગારી ક્યારેય પણ પ્રવર્તતી નથી એટલે કે અપૂર્ણ રોજગારી જોવા મળે છે જો ઉત્પાદનના સાધનો બેકાર હોય એવા સમયમાં નાનું પ્રમાણ બદલાય તો ભાવ સપાટી ન બદલાય પણ ઉત્પાદન વધે તો ભાવ સપાટી ઘટે તેવું પણ બને એટલે કે આમ એમ અને ટી વચ્ચે સીધો સંબંધ જોવા મળે છે વાસ્તવમાં એમની ટી વચ્ચે વ્યસ્ત બનશે પણ અપૂર રોજગારી છે એ સાધનો બેકાર છે એટલે નાનું પ્રમાણ વધવાથી ટી પ્રોડક્શન વધે છે પ્રોડક્શન વધે છે એટલે નાનું પ્રમાણ વધવા છતાં પણ ભાવ સપાટી ઘટે છે આથી નાનું પ્રમાણ વધવા છતાં ઉત્પાદન વધવાને કારણે ભાવો વધતા નથી એટલે સ્થિર ટી હોતો નથી આમ ચલણવેગનો ખ્યાલ પણ ટીકાપત્ર બન્યો છે એ વી વીવન સ્થિર હોતા નથી ટી પણ સ્થિર હોતો નથી ત્રીજી ટીકા છે કાયદામાન્ય અને બેંક નાણાં વચ્ચેનો બદલાતો સંબંધ ફિશરે એમના સિદ્ધાંતમાં એવી ધારણા કરી છે કે કાયદામાન્ય અને બેંક નાણાં વચ્ચેનો રેશિયો સરખો જ એમ ડબલ થાય તો એમ વન ડબલ થાય પણ ઈ એમ બર્નસ્ટીન એવી ટીકા કરે છે કે એમ અને એમ વન વચ્ચે જે સંબંધ છે બદલાતો રહે છે તેમના મતે અર્થતંત્રમાં જો તેજી હોય ત્યારે બેંક નાણું વધારે હોય છે અને મંદીમાં ને નાણું એટલે કે એમ વધારે હોય છે ઓછું હોય છે આનો અર્થ એ થયો કે કાયદા માન્ય અને બેંક નાણાં વચ્ચેનો જે સંબંધ છે એ સતત બદલાતો રહે છે એવા સંજોગોમાં નિયમને આપણે સાચું ઠેરવી શકીએ નહીં નેક્સ્ટ ટીકા છે ફિશરના સમીકરણની કે ફિશરનું આ સમીકરણ સ્વયંસિદ્ધ હકીકત રજૂ કરે છે સ્વયંસિદ્ધ હકીકત એટલે બે ગુણ્યા બે બરાબર ચાર તો એને માટે એ સહજ છે એને માટે કોઈ સમીકરણની જરૂર નથી એમ એમ વી પ્લસ એમ વન વી વન બરાબર પીટી એ હંમેશા સરખા જ હોય છે એ તો સત્ય જ છે એટલે એને વ્યક્ત કરવા માટે કોઈ સમીકરણની આવશ્યકતા નથી એમવી પ્લસ એમ વન વી વન એટલે કે ગ્રાહકો જે નાણાંકીય ચૂકવણીઓ કરે છે તે

ખ્યાલમાં ખ્યાલ માટે થઈ છે ત્યાર પછીની નેક્સ્ટ ટીકા છે સામાન્ય ભાવ સપાટી અંગેનો ફિશરનો ખ્યાલ છે એની ટીકા કેન્સે કરી છે પ્રોફેસર કેન્સે એવું કહ્યું કે ફિશરના સમીકરણ દ્વારા જે પી જાણવા મળે છે તે તો મિશ્રણ જેવો છે હોચપોચ ખીચડી જેવો છે કેમ તો કે ટીમાં વસ્તુઓ સેવાઓ તથા જામીનગીરીઓ કે જેનો નાણાં દ્વારા વિનિમય થાય છે એ બધાનો સમાવેશ થાય છે એ ટી એ બધી જ વસ્તુઓનો ભાવ બતાવે છે આથી પી તો એવી ચીજોનો દીઠ આવતો સરેરાશ ભાવ છે જેમાં ઔદ્યોગિક વેપારી તથા નાણાકીય સોદાઓનું પ્રમાણ ખૂબ ગૌણ હોય છે આથી પી દ્વારા વપરાશી વસ્તુની રીતે નાની ખરીદ શક્તિનો ખ્યાલ આવી શકતો નથી એટલે ફિશરના સમીકરણમાં ભાવ સપાટી વધી નાનું મૂલ્ય ઘટ્યું ભાવ સપાટી વધી તો કઈ વસ્તુની ભાવ સપાટી વધી એની સ્પષ્ટતા થઈ શકતી નથી કારણ કે પી જે વ્યક્ત થયો છે એ ટીના ભાવ બતાવે છે અને ટીમાં બધી જ વસ્તુઓનો ચીજવસ્તુઓ સેવાઓ જામીન સમાવેશ થાય છે એટલે પી દ્વારા તમે માત્ર વપરાશી વસ્તુના સંદર્ભમાં નાના મૂલ્યમાં શું ફેરફાર થયો છે એ જાણી શકતા નથી નેક્સ્ટ છે નાનું પ્રમાણ કઈ રીતે ભાવ બદલે છે ફિશર એમના સિદ્ધાંતમાં કહે છે કે એમ અને પી વચ્ચે સીધો અને સપ્રમાણ સંબંધ છે પણ વાસ્તવમાં આવું જોવા મળતું નથી અર્થતંત્રમાં નાના પ્રમાણમાં ફેરફાર થવાથી ભાવ સપાટીમાં કઈ રીતે ફેરફાર થાય છે તેની વિગતે ઊંડાણપૂર્વકની સમજૂતી ફિશરના સમીકરણમાં જોવા મળતી નથી એટલે નાનું પ્રમાણ બદલાવાથી કઈ કઈ વસ્તુમાં કેવા ફેરફારો થાય છે એની વિસ્તૃત ચર્ચા સમીકરણમાં થઈ શકી નથી અને વ્યવહારમાં બંને વચ્ચે સીધો અને સપ્રમાણ સપ્રમાણ સંબંધ તો જોવા મળતો નથી એવી ટીકા થઈ છે ટૂંકાગાળામાં સિદ્ધાંત ફિશરનો ખોટો જણાય છે એટલે કે બંને વચ્ચે એમ અને પી વચ્ચે સીધો ને સપ્રમાણ જો સંબંધ જોવા મળતો નથી કારણ કે ટૂંકા ગાળામાં ઉત્પાદન નાથી અસર પામે છે એટલે કે ગાળમાં ટી બદલાય છે અને ટી વધે તો ભાવ સપાટી ન વધે ભલે નાનું પ્રમાણ એમ વધે તે છતાં પણ એટલે ટૂંકા ગાળમાં ટીમાં ફેરફાર થઈ શકે છે નાનો અસ્થિચલન વેગ છે નાનો સંગ્રહ થાય છે એવા સંજોગોમાં ગાળમાં ફિશરનો સિદ્ધાંત તમને સાચો જોવા મળતો નથી પણ નાણાં પરિમાણનો સિદ્ધાંત લાંબે ગાળે વધુ વાસ્તવિક પુરવાર થયો છે એટલે કે નાના અર્થતંત્રમાં નાનું પ્રમાણ વધવાથી ભાવ સપાટી વધે છે વિશ્વના વિકસિત દેશો અમેરિકા સ્પેન જપાન ઇંગ્લેન્ડ આ બધાનો અનુભવ છે જ કે અર્થતંત્રમાં નાનું પ્રમાણ વધે તો ભાવ સપાટી વધે છે બે વિશ્વયુદ્ધનો પણ આપણો અનુભવ છે જ કે અર્થતંત્રમાં નાનું પ્રમાણ વધે તો ભાવ સપાટી વધે છે વિકસતા દેશોનો પણ અનુભવ છે જ કે અર્થતંત્રમાં નાનું પ્રમાણ વધે તો ભાવ સપાટી વધે છે આના સંદર્ભમાં અર્થશાસ્ત્રીઓએ ફિશરના સમીકરણને સમર્થન આપતા કેટલાક વિચારો વ્યક્ત કર્યા છે બે વિચારોને આપણે જોઈશું અહીંયા લિપ્સી અને સ્ટેનિયરના મતે આ બંને અર્થશાસ્ત્રીઓએ ફિશરના સમીકરણ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે નાના પરિમાણના ફેરફારો સાથે ભાવ સપાટીમાંના ગાના ફેરફારો સંકળાયેલા છે તે સાબિત કરતા પૂરતા આધારો જોવા મળે છે એટલે નાણાંના પરિમાણ નાનું પ્રમાણ એના ફેરફારો સાથે ભાવ સપાટીમાંના લાંબા ગાના ફેરફારો સંકળાયેલા છે તે સાબિત કરતાં પૂરતા આધારો જોવા મળે છે એનો અર્થ એ થયો કે ફિશરનો સિદ્ધાંત વ્યવહારમાં સાચો જોવા મળે છે કે નાનું પ્રમાણ જ્યારે અર્થતંત્રમાં વધે છે ત્યારે ભાવ સપાટી વધે જ છે નાણાવાદી અર્થશાસ્ત્રી મિલ્ટન ફ્રીડમેન એમને પણ ફિશરની વિચારસરીને સમર્થન આપ્યું છે એમના મતે ભાવોમાં ખૂબ વધારો અને નાના જથ્થામાં ખૂબ વધારો એ બે વચ્ચે એક જેમ એક વન ટુ વનનો સંબંધ છે આ વિધાનનો કોઈ અપવાદ હું જાણતો નથી ઘણા પ્રસંગોએ મેં અપવાદ આપતા લોકોને પડકાર્યા છે હજુ સુધી મેં કોઈ અપવાદ જાણ્યો નથી ઉલટાના તે વિધાનને અનુમોદન આપતા અનેક ઉદાહરણો જોવા મળ્યા છે જે વ્યક્ત કરે છે કે અન્ય સમજૂતીઓની તુલનાએ નાણાં પરિમાણનો સિદ્ધાંત ખૂબ અગત્યનો છે ફરી ફિશ ફ્રીમેનની વાત કારણ કે ફ્રીડમેન નાણાવાદી છે અને નાણાં પરિમાણના સિદ્ધાંત એમણે નવજીવન બક્ષ્યું છે એમનો અભિપ્રાય છે કે ભાવોમાં ખૂબ વધારો અને નાણાંના જથ્થામાં ખૂબ વધારો એ બે વચ્ચે એક જેમ એક સીધો અને સપ્રમાણ સંબંધી વાત કરે છે ફ્રીડમેન અને આ વિધાનનો કોઈ અપવાદ હું જાણતો નથી ઘણા પ્રસંગોએ મેં અપવાદ આપતા લોકોને પડકાર્યા છે હજુ સુધી મેં કોઈ અપવાદ જાણ્યો નથી ઉલટાના તે વિધાનને અનુમોદન આપતા અનેક ઉદાહરણો જોવા મળ્યા છે જે વ્યક્ત કરે છે કે અન્ય સમજૂતીની તુલનાએ નાણાં પરિમાણનો સિદ્ધાંત ખૂબ અગત્યનો છે નાણાં પરિમાણના ફિશરના વિનિમય સમીકરણની સાથે જ કેમ્બ્રિજ સમીકરણ કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીઓ પ્રોફેસર પીગુ રોબર્ટસન અને કેન્સે પણ સમાન વિચારો વ્યક્ત કર્યા છે આ સમીકરણ એ પણ સાબિત કરે છે કે અર્થતંત્રમાં નાનું પ્રમાણ વધે તો ભાવ સપાટી વધે છે કેમની સમીકરણ નાની માગ ઉપર ભાર મૂકે છે પણ નાના પુરવઠાને પણ ધ્યાનમાં લે છે નાની માગ નાના મૂલ્યને અસર કરે છે એટલે કે નાની માગ હાથ ઉપર રાખવામાં આવતી રોકડ પુરાતનું પ્રમાણ મની એટ કોલ તમે જાણે નાણું હાથ ઉપર રાખો છો એનો અર્થ એ થયો કે તમે નાણું ખર્ચતા નથી એટલે માગ ઓછી થાય છે ભાવ સપાટી ઘટે છે ભાવ સપાટી ઘટે છે નાનું મૂલ્ય વધે છે એ વાત કેમ્બ્રી સમીકરણે દર્શાવી છે પણ કેમ્બ્રી સમીકરણ એ પણ સ્વીકાર્યું છે કે એમ એમાં કુલ નાણાં પ્રમાણ છે કુલ નાણાં પ્રમાણ એટલે કાયદામાન્ય અને બેંક નાણું એ બંનેનું પ્રમાણ જો અર્થતંત્રમાં વધે તો ભાવ સપાટી વધે છે એટલે કે પી બરાબર એમ અપોન કે આર એ કેમ્બરી સમીકરણે પણ પરોક્ષ રીતે નાણાંના પરિમાણ અને ભાવ સપાટી વચ્ચેના સીધા સંબંધનો સ્વીકાર કર્યો છે અને ત્યાર પછી ઓગણીસો ને ઓગણત્રીસની જે મહાન મંદી આવી અને એ મહામંદિરને ડામવા